અગર રાત્રે મોડા સુધી ઊંઘ નથી આવતી તો એ તો પ્રેમની નિશાની છે ને? ના, બિલકુલ નહીં, એ હોર્મોનલ ઇમ્બેલેન્સની નિશાની છે. ચોકલેટ, આઈસ્ક્રીમ કે પછી કંઈક ચટપટું ખાવાની બહુ જ ઈચ્છા થાય છે, શું એ હોર્મોનલ ઇમ્બેલેન્સની નિશાની છે? હા, બિલકુલ 100% સાચી વાત. શું હોર્મોનલ ઇમ્બેલેન્સ ફક્ત સ્ત્રીઓમાં જ જોવા મળે છે? ના, પુરુષોમાં પણ એ જોવા મળે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે પીસીઓડી કે પીસીઓએસ? ના, એ મેનોપોઝ પણ હોઈ શકે અને પ્રેગ્નન્સી પણ હોઈ શકે. અગર કોઈ સ્ત્રીના હોર્મોન્સ ઇમ્બેલેન્સ્ડ છે તો શું એ પ્રેગ્નન્ટ ના થઈ શકે? થઈ શકે, ચોક્કસ ટ્રીટમેન્ટથી થઈ શકે અને ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ચોક્કસ થઈ શકે. ઓછું ખાવાથી હોર્મોન્સ બેલેન્સ થઈ જશે? ના, તમારી બોડીમાં કોર્ટિસોલ હોર્મોન વધી જશે ને એ તમને વધુ વેઇટ ગેઇન આપશે. વેઇટ લોસ કરવાથી હોર્મોન્સ બેલેન્સ થઈ જશે? હા, અગર તમે 10% પણ વેઇટ લોસ કરશો તો ચોક્કસ તમારો હોર્મોનલ બેલેન્સ થવા લાગશે. અગર પીરિયડ્સ રેગ્યુલરલી નથી આવતા તો શું એ હોર્મોન્સ ઇમ્બેલેન્સની નિશાની છે? હા, 100% સાચી વાત. શું હોર્મોન્સ ઇમ્બેલેન્સ્ડ હોય તો ડાયાબિટીસ, થાઇરોઇડ કે પછી બ્લડ પ્રેશર જેવા રોગ થઈ શકે? એવા ઘણા બધા બીજા રોગ છે જે થઈ શકે. અગર મૂડ સ્વિંગ થાય છે તો શું એ હોર્મોન્સ ઇમ્બેલેન્સ્ડ હોય એની નિશાની છે? હા, ચોક્કસ. મારી ચામડી ઉપર ડાઘા પડે છે એટલે સ્કિન પિગમેન્ટેશન કે પછી મને વાળની તકલીફો થાય છે, એ શું હોર્મોન્સ ઇમ્બેલેન્સની નિશાની છે? હા, એ હોર્મોનલ ઇમ્બેલેન્સની નિશાની છે. શું હોર્મોનલ ઇમ્બેલેન્સ એક ઉંમર પછી જ થાય? ના, હોર્મોનલ ઇમ્બેલેન્સ દરેક એજમાં થઈ શકે છે. એક વખત મારા શરીરમાં હોર્મોન્સનું બેલેન્સ બગડી જાય પછી એ ઇમ્બેલેન્સ સાથે જ મારે જીવવું પડશે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ ઠીક પણ થઈ શકે? કાં તો તમારે એના માટે દવા લેવી પડે અને નેચરલ વેથી જો તમે એને મેનેજ કરવા માંગતા હોય તો ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સથી થઈ શકશે. તેના માટે તમારે આખો એપિસોડ જોવો પડશે. એક વાત કહુમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે એક ગડબડ થઈ ગઈ છે દયા. ગડબડ થઈ છે હોર્મોન્સમાં, હોર્મોન્સનું બેલેન્સ ડગી મગી ગયું છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ કોઈ પણ વ્યક્તિના શરીરમાં થાય છે એના પછી એ વ્યક્તિને કઈ કઈ પ્રોબ્લેમ્સ ફેસ કરવામાં આવી શકે છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સનું કારણ શું હોય, આના ઘણા બધા પ્રશ્નો મને થયા છે અને પ્રશ્નો પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ સાથે અમદાવાદથી હું જોડાયો છું, મિસ ચૈતાલી ખમાર સાથે. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને સમય આપ્યો છે. ચૈતાલી ખમારજી એક ડાયટિશિયન છે, ઇમેજ કન્સલ્ટન્ટ છે, ડાયાબિટીસ એજ્યુકેટર છે, મેનોપોઝ કોચ છે, એક ઓથર છે. એમણે એક બુક લખી છે 5 પિલર્સ ફોર હેપી મેનોપોઝ. એના સિવાય બીજી એક બુક બ્રાયન ટ્રેસીની સાથે મળીને અલ્ટિમેટ સિક્રેટ્સ ટુ વેલ્થ લખી છે. ઘણા બધા રિસ્પેક્ટેડ લોકો એમને ફેલિસિટેટ પણ કર્યા છે. કેમ? કારણ કે એમણે એક મુહિમ છેડી છે, એક હેતુ છે એમનો. એમનો મોટિવ એ જ છે કે 1 લાખ સ્ત્રીઓમાં મેનોપોઝ અને હોર્મોનલ ઇમ્બેલેન્સની અવેરનેસ ફેલાવે. આ અવેરનેસ માટે થઈને એમણે ઘણા બધા વર્કશોપ પણ કન્ડક્ટ કર્યા છે અને એ અવેરનેસ માટે થઈને જ આજે આપણી સાથે જોડાયા છે, જેમાં હું એમને પહેલો પ્રશ્ન જ એ પૂછવાનો છું કે આ હોર્મોન્સ જે બધા વાત કરે, કોઈ પણ વ્યક્તિના શરીરમાં જે હોય એ હોર્મોન્સ હોય શું? હોર્મોન્સ આપણી બોડીના કેમિકલ મેસેન્જર્સ છે જે આપણી ડિફરન્ટ ગ્લેન્ડ્સ આપણી બોડીમાં હોય છે, જુદી જુદી એમાંથી રિલીઝ થાય છે અને એક મેસેન્જરનું કામ કરે છે. સાદી ભાષામાં સમજાઈએ તો એ એક પોસ્ટમેનનું કામ કરે છે કે જે અલગ અલગ ફંક્શન્સ માટે યુઝફુલ થાય છે. જેમ કે એઝ ફોર એક્ઝામ્પલ, જ્યારે પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન નામનો હોર્મોન છે એ આપણા ગ્લુકોઝને પચાવવામાં, જે આપણે ખાઈએ પીએ છે આપણા ગ્લુકોઝને એમાં કન્વર્ટ કરે છે અને ગ્લુકોઝને મેટાબોલાઇઝ કરવામાં એ કામ કરે છે. અગર એ ઇન્સ્યુલિન આગળ પાછળ થાય છે તો આપણને ડાયાબિટીસ ટાઈપ 1 કે ટાઈપ 2 થવાના ચાન્સીસ છે. એવી જ રીતે બીજા ઘણા બધા એવા હોર્મોન્સ છે જે કે આપણે કહીએ કે એસ્ટ્રોજન નામનો હોર્મોન છે જે વુમનની ઓવરીઝમાંથી પ્રોડ્યુસ થાય છે અને જો એ આગળ પાછળ થાય તો એ મેનોપોઝ કે ઇરેગ્યુલર પીરિયડ્સ કે ઘણા બધા એવા સિમ્પટમ્સ એમને દેખાય છે. તો આ રીતે ઘણા બધા હોર્મોન્સ છે જે આપણી બોડીમાં બેલેન્સ હોય ત્યાં સુધી આપણા માટે સારું છે, પણ જો આપણી કંઈક અંદર બોડીમાં ખામી કે આપણું ડાયટ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે પ્રોબ્લેમ થાય છે અને એને કહેવાય છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. તમે જે હોર્મોનલ ઇમ્બેલેન્સની વાત કરી કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ જાય તો એમાં કયા કયા લક્ષણો જોવા મળે કે આ હોર્મોન્સ હવે નથી બેલેન્સમાં? ઘણા બધા એવા છે કે જે પર્સન ટુ પર્સન વેરી થાય છે. જ્યારે આપણું ડાયટ અને લાઇફસ્ટાઇલ થોડીક આગળ પાછળ થાય છે તો હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે આપણને વેઇટ ગેઇન, વેઇટ લોસ, અમુકને ખાવાનું બિલકુલ ગમતું નથી, અમુકને બહુ જ થાક લાગે છે દિવસ દરમિયાન, રાત્રે ઊંઘ નથી આવતી ને દિવસે ખૂબ ઊંઘ આવે છે, એવા ઘણા સ્કિન પિગમેન્ટેશન થાય છે, હેર પ્રોબ્લેમ થાય છે કે જે
પર્સન ટુ પર્સન વેરી થાય છે. આ બધા સિમ્પટમ્સ આપણે બેઝિક કહી શકીએ. આ હોર્મોનલ ઇમ્બેલેન્સના લક્ષણો તો ખબર પડી ગઈ, પણ એક સ્ત્રીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણો શું શું હોય છે? કારણો ઘણા બધા હોઈ શકે, જેમ કે જો એનો ડાયટ પ્રોપર ના હોય, એમની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, કે ખૂબ બેઠાડું જીવન હોય તો હોઈ શકે. એના પછી હોઈ શકે કે તેની ઊંઘ ડિસ્ટર્બ છે, જેમ કે રાત્રે પ્રોપર એમની સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ રહી છે, રાત્રે બરાબર સૂતા નથી, પ્રોપર 8 કલાકની જે આપણી ઊંઘ હોવી જોઈએ ક્વોલિટી ઓફ સ્લીપ એ લેતા નથી. એના સિવાય બી ઘણા બધા એવા કારણ છે કે જે આપણે કહી શકીએ કે જેનાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે છે, જેમ કે વધારે પડતી એક્સરસાઇઝ અથવા બિલકુલ એક્સરસાઇઝ ના કરવી, વધારે પડતું કંઈક ખાવાનું ખાવું અને બિલકુલ ક્રેશ ડાયટ કરવું, આ પણ એક સિમ્પટમ છે કે જેને આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થઈ શકે છે. એક વખત આ હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ જાય છે, પછી શું આખી જિંદગી એ બેલેન્સ વગર જ જીવવું પડે આપણે? ના ના, એવું બિલકુલ નથી. એને નેચરલ વે થી જો તમારે રિવર્સ કરવો હોય તો એ ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન થી થઈ શકે છે. તો આ રિવર્સ કરવા માટે એવો તો કેવો ડાયટ લેવાનો કે એવી તો કેવી લાઇફસ્ટાઇલ અપનાવવાની જેનાથી આપણો આ હોર્મોનલ ઇમ્બેલેન્સ પાછું બેલેન્સ થઈ જાય? એમાં એવું છે ને કે ગુંજભાઈ, કે જ્યારે ડાયટની વાત આવે છે ને તો લોકો બિલકુલ ક્રેશ ડાયટ ઉપર જતા રહે છે, તો એ નથી કરવાનું. કારણ કે જ્યારે તમે ક્રેશ ડાયટ કરશો તો તમારી બોડીના હોર્મોન્સ ફરી આગળ પાછળ થઈ જશે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ થશે. પણ એના કરતાં પ્રોપર જે તમારી બોડીને જોઈએ છે એ પ્રમાણે બેલેન્સ ડાયટ આપવાનું છે, કે જેમાં દરેક પ્રકારનું પોષણ આપણી બોડીને મળે. બીજું કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં જે આપણી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ છે એને આપણે થોડી એક્ટિવ કરવાની છે. એવું નથી કે એના માટે જીમ કે કશું જવું જરૂરી છે, પણ જો તમે વોકિંગ કે કોઈ પણ જાતનો કાર્ડિયો એક્ટિવિટી કરો, વીકમાં એટલીસ્ટ 5 દિવસ તમે કોઈ બી એક્સરસાઇઝ કરો, તો પણ તમારી લાઇફસ્ટાઇલ થોડી હેલ્ધી વેથી થશે, જે તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ પ્રોપર મેનેજ કરી શકશે. અને સ્ટ્રેસ પણ મેનેજ કરવો પડે, જેના માટે તમારે અમુક યોગા મેડિટેશન તમારી લાઇફસ્ટાઇલમાં અપનાવવું જોઈએ. આ પ્રોબ્લેમ માટે જ મેં એક બહુ જ સરસ પ્રોગ્રામ ક્રિએટ કર્યો છે, દેટ ઇઝ 3 એપ્સ, દેટ ઇઝ લુક ફિટ ફાઇન એન્ડ ફેબ્યુલસ, જે દરેક સ્ત્રીને જેને આ રિલેટેડ હોર્મોનલ ઇમ્બેલેન્સ કે મેનોપોઝ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તો એ લોકો પ્રોપર મારું કન્સલ્ટેશન લઈ શકે. અને મેં એમના માટે ફર્સ્ટ કન્સલ્ટેશન બિલકુલ ફ્રી રાખ્યું છે. તો એ ફર્સ્ટ કન્સલ્ટેશન ફ્રી મેળવવા શું કરવાનું રહેશે? હું તમને એક લિંક આપું છું, સ્પેશિયલી એક વાત કહું છું એના વ્યુઅર્સ માટે, જેમાં મારો ફર્સ્ટ કોલ ફ્રી કન્સલ્ટેશન કોલ છે, જે એ લોકો બુક કરશે અને તેમનો પ્રોબ્લેમ્સ મને જણાવશે, અને એ દ્વારા હું ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સથી એમના પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ. એ લિંક મેં એમની જોડેથી લઈ લીધી અને તમારા માટે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ક્લિક કરીને ફ્રી કન્સલ્ટેશન તમે મેળવી શકશો. હવે તમે નેચરલ રીતે તો હોર્મોન્સ બેલેન્સ કરવાની વાત કરી જ છે, પણ એવી કોઈ દવાઓ કે એવી કોઈ ટ્રીટમેન્ટ હોય જેનાથી હોર્મોન્સ બેલેન્સ થઈ શકે? હા ચોક્કસ, જ્યારે વધારે પ્રમાણમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય તો તમારે મેડિકેટેડ વેથી જવું પડે, કે જે કહેવાય છે HRT, દેટ ઇઝ હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી, જે તમને કોઈ બી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અંડર તમે એ ટ્રીટમેન્ટ લઈ શકો છો. પછી ઘણી વખત સાંભળવામાં આવે છે સ્ત્રીઓને PCOS કે PCOD હોય છે, એ PCOS PCOD એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ? હા, એ જનરલી થાય છે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જ. પણ સપોઝ ટીનેજમાં હોય અને જ્યારે તમારા પીરિયડ્સ આગળ પાછળ થતા હોય તો ત્યાં આગળ એક સિસ્ટ થાય છે, જેના લીધે તમારા પીરિયડ્સ હોર્મોન્સના લીધે આગળ પાછળ થાય છે. અને જ્યારે તમારું કન્સીવ કે ઇન્ફર્ટિલિટી તમારી આવે છે, કે તમારે કન્સીવ કરવું છે પણ થતું નથી, તો એ PCOD હોઈ શકે, જે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જ થતું હોય છે. અને કોકવાર એ ડાયટરી લાઇફસ્ટાઇલ અને ડાયટરી મોડિફિકેશન્સથી થઈ શકતું હોય છે સોલ્વ. ઓકે, સોલ્વ થઈ શકે છે કોક વખત. હવે તમે થોડી વખત પહેલા લક્ષણોમાં એવું કીધું કે સ્ત્રીઓને એકદમ જ વેટ ગેઇન થવા લાગે, વજન વધવા લાગે, હોર્મોનલ ઇમ્બેલેન્સની નિશાની છે. એનું કારણ શું? આમ હોર્મોનલ ઇમ્બેલેન્સ અને વજન વધવાને સંબંધ શું છે? વેટ ગેઇન થાય એ પણ એક બહુ જ મોટી નિશાની છે હોર્મોનલ ઇમ્બેલેન્સની. એ ક્યારે થાય? કે જ્યારે અમુક ટાઈપના હોર્મોન્સ, જેમ કે ગ્રેલિન છે કે લેપ્ટિન છે, જે તમારી બોડીમાં આગળ પાછળ થઈ જાય છે, એનું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જાય છે, ત્યારે તમારી બોડીમાં મેટાબોલિઝમ ઓછી થઈ જાય છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ થોડી મંદ પડી જાય છે, જેના લીધે તમારું વેટ ગેઇન થઈ શકે છે. હવે એક સ્ત્રીઓના હોર્મોન્સ વિશે પ્રશ્ન પૂછવા માંગુ છું કે સ્ત્રીઓના જીવનના અલગ અલગ સ્ટેજમાં હોર્મોન્સ એમને કઈ રીતે અસર કરતા હોય છે?
બેઝિકલી હોર્મોન્સ તો આખી લાઈફમાં દરેકે દરેક સ્ટેજ ઉપર સ્ત્રીઓ કે પુરુષો કોઈ બી હોય એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ જો સ્પેસિફિકલી આપણે સ્ત્રીઓ માટે વાત કરીએ તો ત્રણ એવા સ્ટેજીસ છે. એક છે મીનાક પીરિયડ, જ્યારે ટીનેજ ગર્લ્સના પીરિયડ્સ શરૂ થાય છે. બીજો છે પ્રેગ્નન્સી પીરિયડ, જ્યારે એની બોડીમાં ખૂબ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ કાં તો હોર્મોન આગા પાછા થાય છે અને એ એક નવા જીવને જન્મ આપે છે. અને ત્રીજો છે મેનોપોઝ, ત્યારે પણ ખૂબ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. જેમ કે એસ્ટ્રોજન નામનો હોર્મોન છે એ બોડીમાંથી બનતો ઓછો ધીમે ધીમે થાય છે, કે જેના લીધે સ્ત્રીઓને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ કહી શકીએ છે. હવે આ બધા પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી મને તો એક જ મેઇન પ્રશ્ન થાય છે કે કોઈ પણ વ્યક્તિને જો હોર્મોનલ ઇમ્બેલેન્સ અવોઈડ કરવું છે, નથી જોઈતું, બધું જે નેચરલી થવાનું છે એ જ થવા દેવું છે, તો એવા સંજોગોમાં એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? ચોક્કસ, એમાં આપણે જે વાત કરી કે સૌથી પહેલા બેલેન્સ ડાયટ હોવું જોઈએ. દરેક પ્રકારનું ખાવાનું અલગ અલગ, પણ પ્રોપર પ્રપોર્શન અને પ્રોપર ક્વોન્ટિટીમાં ખાઓ. નેક્સ્ટ, સ્લીપ સાયકલ બહુ સરસ રીતે મેન્ટેન કરો. કોક વાર બરાબર છે કે તમારી સ્લીપ થોડી આગળ પાછળ થાય તો ચાલશે, પણ જો એવરીડે એ વસ્તુ થશે તો એ તમારામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ કરશે જ. થર્ડ છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કોઈ બી પ્રમાણમાં કરો કે જેમાંથી તમારી બોડીમાં થોડો સ્વેટિંગ થાય અને તમારા બોડીમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય. જેમ છે કે સેરોટોનિન કે ડોપામિન, એવા હેપી હોર્મોન્સ જે તમને આખો દિવસ તમે ખૂબ એનર્જીવાળા રહેશો અને ફ્રેશનેસ પણ તમને આપશે. એ સિવાય આપણે કહી શકીએ કે આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, કે જે આપણે બિલકુલ બેઠાડું જીવન થઈ ગયું છે, એને થોડું એક્ટિવ રાખો. જો તમે આટલી વાતોનું પણ ધ્યાન રાખશો તો ચોક્કસ તમારા હોર્મોન્સ બેલેન્સ થશે અને તમારે હોર્મોનલ ઇમ્બેલેન્સનો સામનો નહીં કરવો પડે. થેન્ક યુ સો મચ, તમે બહુ જ અમેઝિંગ ટિપ્સ આપી છે અને એ ટિપ્સથી મને તો એટલું ખબર પડે છે કે જેટલી સ્ત્રીઓ આ વિડીયો જોવે છે એમને ફાયદો થશે. અગર તમે આ વિડીયો જોયો છે તો ઘરમાં કોઈ પણ સ્ત્રી છે એમને આ માહિતી આપવા ઈચ્છો છો તો આ વિડીયો એમની જોડે શેર કરી દેજો. કોઈ પણ પ્રશ્ન પૂછવાનો મારે રહી ગયો છે, એ પ્રશ્ન ચૈતાલી ખમારજીને તમે ડિરેક્ટલી પૂછી શકો છો એમના ઇન્સ્ટાગ્રામ કે પછી એમના ફેસબુક ઉપર જઈને ડીએમ કરીને. કમેન્ટ્સમાં પૂછવો છે પ્રશ્ન તો પણ પૂછી શકો છો, અગર પર્સનલ સવાલ નથી તો જ કમેન્ટ્સમાં પૂછજો. અને આ વિડીયોની માહિતી ચૈતાલી ખમારજીએ આપણને આપી, એના બદલે તમારામાંથી પણ હું એમને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ સો મચ સમય આપવા માટે. આ વિડીયોની માહિતી તમને કામમાં લાગે છે તો બસ આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતી.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.